નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ બે વિષય ગણિત પાઠ એકની સ્વાધ્યાય પોથી પૂર્વના છીએ, જેનો પાઠ્યપુસ્તકનો વિડીયો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો પાઠ એક, શું લાંબુ છે શું ગોળ છે. તો હવે એના અંદરનો ટોપિક જોઈશું, મૂળ આકારો. તો નીચે લખેલું છે, જુઓ વાંચો અને સમજો. હવે તો નીચે એનું આપણે પહેલો ટોપિક લઈશું, હું ચોરસ છું. તો નીચે આપણને ચોરસનું ચિત્ર આપેલું છે, જેમાં ઉદાહરણ તરીકે આપણને કેરમ આપેલું છે. તો આપણે જોઈ જ ચૂકીએ છીએ કે કેરમ આપણને ચોરસ આકારનું દેખાય છે. હવે એમાં અંદર લખેલું છે, મારે ચાર બાજુઓ અને ચાર ખૂણા છે. મારી ચારેય બાજુઓ એક સરખી છે. હવે તો આપણે જોઈ ચૂક્યા છીએ કે કેરમનો આકાર ચોરસ છે. તો એમાં જોઈએ આપણે કે જેની ચારેય બાજુઓ અને ચારેય ખૂણાઓ સરખા દેખાઈ રહ્યા છે, તો આપણે તેને ચોરસ કહીશું. એ જ રીતે બાજુમાં હું લંબચોરસ છું. તો નીચે આપણને લંબચોરસ આકાર અને બાજુમાં તેમાં ઉદાહરણ તરીકે કોમ્પ્યુટરની સ્ક્રીનનું ચિત્ર આપેલું છે. તો નીચે જોઈશું, મારે પણ ચાર બાજુઓ અને ચાર ખૂણા છે. મારી ફક્ત સામસામેની બાજુઓ સરખી છે. તો હવે આપણે ચિત્રની અંદર જોઈશું, કોમ્પ્યુટરની સ્ક્રીનમાં સામસામેની બે બાજુઓ સરખી દેખાય છે, જ્યારે એમાં બે બાજુ લાંબી અને બે બાજુ ટૂંકી દેખાય છે. તો બે બાજુ લાંબી અને બે બાજુ ટૂંકી દેખાય તેવા આકારને આપણે લંબચોરસ કહીશું. એ જ રીતે હવે આપણે નીચે જોઈશું, હું ત્રિકોણ છું. તો નીચે આપણને ત્રિકોણનું ચિત્ર દેખાયેલું છે, આપેલું છે, અને એમાં બાજુમાં ઉદાહરણ તરીકે ડાગલાની ટોપી આપેલી છે. તો નીચે જોઈશું, મારે ત્રણ ખૂણા અને ત્રણ બાજુઓ હોય છે. તો આપણને ડાગલાની ટોપીના ચિત્રમાં દેખાય જ છે, એક બે અને આ ત્રણ ખૂણાઓ છે, જ્યારે આ એક બે અને ત્રણ બાજુઓ દેખાય છે. તો ત્રણ ખૂણા અને ત્રણ બાજુવાળો આકાર હોય તો તેને આપણે ત્રિકોણ કહીશું. તો હવે એ જ રીતે બાજુમાં જોઈશું, ચોથું બોક્સ, હું ગોળ છું. તો હવે આપણને ગોળનું ચિત્ર આપેલું છે, જ્યારે એમાં ઉદાહરણ તરીકે બાજુમાં બોલનું ચિત્ર આપેલું છે. નીચે લખેલું છે, મારે ખૂણો નથી અને બાજુ પણ નથી. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એમાં એકય ખૂણો નથી અને એકય બાજુ પણ નથી. તો જેમાં ખૂણો અને બાજુ બેમાંથી એકય ન હોય તેવા આકારને આપણે ગોળ કહીશું. હવે આ ચારેય આકારોના ચિત્ર પરથી આપણને નીચે પ્રશ્ન આપેલા છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખવો. તો સૂચના ઉપરથી આપણે પહેલો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર એક, ચાર ખૂણાવાળો આપેલ આકાર કયો છે. હવે તો આપણે આગળ જોઈ શક્યા છીએ કે ચારેય બાજુ અને ચારેય ખૂણા હોય તો તેને કયો આકાર કહેવાય. તો નીચે ઓપ્શન આપેલા છે, અ ગોળ, બ ચોરસ, ક ત્રિકોણ અને ડ લંબચોરસ. તો આમાંથી કયો સાચો જવાબ આવે, ચાર ખૂણા અને ચાર બાજુ હોય તો તેને શું કહેવાય, તો કે ચોરસ. તો આપણે ચોરસની અંદર જવાબમાં લખશું, બ. એ જ રીતે પ્રશ્ન નંબર બે, હવે ત્રણ ખૂણાવાળું ચિત્ર આપણને આપેલું છે, બાજુમાં લખેલું છે કે આપેલ આકાર કયો છે. હવે તો ત્રણ ખૂણા અને ત્રણ બાજુ હોય તેને કયો આકાર કહેવાય. તો આપણે નીચેના ઓપ્શનમાં જવાબ ગોતીશું, અ ત્રિકોણ, બ ગોળ, ક ચોરસ અને ડ લંબચોરસ. તો ત્રણ ખૂણા અને ત્રણ બાજુ હોય તો એને આપણે શું કહેતા, તો કે ત્રિકોણ. તો જવાબ આપશે, અ ત્રિકોણ. તો બોક્સમાં આપણે લખીશું, અ. હવે એવી જ રીતે પ્રશ્ન નંબર ત્રણ, નીચેનામાંથી કઈ આકૃતિ ગોળ છે. હવે ચાર આકૃતિ આપણને આપેલી છે, તેમાંથી આપણે સાચો જવાબ ગોતીશું. તો અની અંદર ત્રણ ખૂણાવાળો ત્રિકોણ, બની અંદર ચાર ખૂણાવાળું ચોરસ, જ્યારે કની અંદર સામસામેની બાજુવાળો લંબચોરસ, અને છેલ્લું એકય બાજુય નથી અને ખૂણાય નથી તેવું ગોળનું ચિત્ર આપણને આપેલું છે. તો આ ચારેમાંથી સાચો જવાબ કયો આવે ગોળમાં, તો કે બાજુય ન હોય અને ખૂણાય ન હોય તેને ગોળ કહી શકાય. તો સાચો જવાબ આવશે, ડ. તો આપણે બોક્સની અંદર લખીશું, ડ. હવે પછી આપણે જોઈશું આગળનું પેજ, પેજ નંબર ચાર. એની અંદર પ્રશ્ન નંબર ચાર, તમારી નોટબુકનો આકાર કેવો હોય છે. હવે આપણને એમ કીધું કે તમારી નોટબુક, એટલે આપણે લખતા હોય તેની નોટબુકનો આકાર કેવો હોય છે. તો એની નીચે ઓપ્શન આપેલા છે, અ ગોળ,
બ ત્રિકોણ ક ચોરસ અને ચોથું લંબચોરસ. તો હવે આપણે બુક આપણે જોઈ જ ગયા છીએ કે તેમાં સામસામેની બાજુ સરખી હોય તો એમાં બે બાજુ લાંબી અને બે બાજુ ટૂંકી હોય. તો બે બાજુ લાંબી અને બે ટૂંકી હોય એને કેવો આકાર કહેવાય? તો કે લંબચોરસ. તો જવાબમાં આવશે ડ. તો આપણે બોક્સની અંદર લખીશું ડ. એ જ રીતે એની નીચે જોઈશું પ્રશ્ન નંબર 5. હવે ચોરસમાં કેટલી બાજુઓ હોય છે? ચાર ખૂણાવાળું ચિત્ર આપ્યું છે એટલે કે ચોરસ, તો એમાં કેટલી બાજુઓ હોય? તો નીચે ઓપ્શન આપ્યા છે, અમાં 1, બ 2, ક 3 અને ડ 4. તો ચોરસમાં કેટલી બાજુ હોય આપણે જોઈ જ ગયા છીએ. તો કે 1, 2, 3 અને 4. ચારે બાજુ સરખી હોય તો ચોરસની બાજુઓ કુલ 4 છે. તો જવાબમાં આપણે લખીશું ડ. એ જ રીતે પ્રશ્ન નંબર 6. ત્રણ બાજુવાળી આકૃતિ કઈ છે? હવે ત્રણ બાજુ ત્રણ ખૂણા હોય તેને કયો આકાર કહેવાય? તે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો નીચે ઓપ્શનમાં જોઈશું અ ચોરસ, બ ત્રિકોણ, ક લંબચોરસ અને ડ ગોળ. તો ત્રણ બાજુવાળી આકૃતિ કઈ આવશે? તો કે ત્રિકોણ. તો જવાબમાં આવશે બ. તો આપણે બોક્સની અંદર લખીશું બ. હવે એ જ રીતે નીચે બીજો પ્રશ્ન આવેલો છે, તેની આપણે સૂચના વાંચીશું. વસ્તુને તેના જેવા આકાર સાથે જોડો. આપણને નીચે અમુક વસ્તુ આપેલી છે, તેના આપણે જુદા જુદા આકારો આપેલા છે, તો આપણે તેમાં સરખે સરખા આકાર દેખાય તેવા આકારો આપણે જોડવાના છે. તો પહેલું ચિત્ર ચોપડીનું આપેલું છે, બીજું રૂમાલ, ત્રીજું બંગડી અને ચોથું તજાનું ચિત્ર આપેલું છે. તો સામે આકારોને નામ આપ્યું છે. તો પહેલો આકાર ચોરસ, બીજો ત્રિકોણ, ત્રીજો ગોળ અને ચોથો લંબચોરસ. તો હવે આપણને આમાં સરખા આકાર દેખાય તો તેવા આપણે જોડવાના છે. તો પહેલું ચિત્ર ચોપડીનું આપ્યું છે, તો તે આકાર આપણને કેવો દેખાય છે? તો કે સામસામેની બાજુ સરખી હોય એવો. તો એ કયો આવે? તો કે લંબચોરસ. તો આપણે તેને લંબચોરસ સાથે જોડીશું. તો પહેલા ચિત્રને આપણે છેલ્લે લંબચોરસના આકાર સાથે જોડીશું. એ જ રીતે બીજું ચિત્ર એવું રૂમાલનું, તો તેનો આકાર કેવો આપણને દેખાય છે? ચારેય બાજુ સરખી. તો ચારેય બાજુ સરખી હોય તો તેને શું કહેવાય? તો કે ચોરસ. તો ચોરસના આકારનું ચિત્ર આપણને પહેલું આપેલું છે, તો રૂમાલના ચિત્રને ચોરસ આયરે આપણે જોડી દઈશું. એ જ રીતે ત્રીજું ચિત્ર એવું બંગડીનું, તો બંગડીનો આકાર કેવો હોય? એમાં બાજુનો હોય અને ખૂણાનો હોય, તો કે એ આકાર કેવો કહેવાય? ગોળ. તો સામે આપણને ત્રીજું ચિત્ર ગોળનું આકારનું આપેલું છે, તો આપણે તેને સામે બંગડીને ગોળ સાથે જોડી દઈશું. એ જ રીતે છેલ્લું ચિત્ર એવું ધજા, તો ધજાનો આકાર કેવો હોય? ત્રણ ખૂણા અને ત્રણ બાજુ. તો ત્રણ ખૂણા ત્રણ બાજુ એને શું કહેવાય? તો કે ત્રિકોણ. તો આપણને બીજો આકાર આપેલો છે ત્રિકોણ, તો ધજાના ચિત્રને ત્રિકોણ સાથે જોડી દઈશું. હવે એની નીચેનો પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન નંબર 3. નીચે આપેલ વાક્ય સાચું હોય તેની સામે સાચું અને ખોટું હોય તેની સામે ખોટાની નિશાની કરો. હવે એની અંદર આપણે જોઈશું પ્રશ્ન નંબર 1. બંગડીનો આકાર ગોળ હોય છે, સાચું કે ખોટું? બંગડીનો આકાર કેવો હોય? તો કે ગોળ. તો કેવું વિધાન આવશે? સાચું. તો આપણે બોક્સની અંદર સાચું કરીશું. હવે પ્રશ્ન નંબર 2. ગોળને એક પણ બાજુ હોતી નથી. હવે ગોળને કઈ બાજુ હોય આપણે આગળ જોઈ ગયા કે ગોળને બાજુનો હોય અને ખૂણાઈનો હોય. તો આ વિધાન કેવું છે? સાચું, ગોળને બાજુઓ હોતી નથી. હવે નીચે જોઈશું પ્રશ્ન નંબર 3. લંબચોરસમાં માત્ર સામસામેની બાજુઓ જ સરખી હોય છે. તો લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય તો આ વિધાન કેવું છે? સાચું. તો કે સાચાની નિશાની. એવી જ રીતે જોઈશું પ્રશ્ન નંબર 4. ત્રિકોણ કરતાં લંબચોરસમાં વધારે બાજુઓ હોય છે. હવે આપણે આગળ જોયું જ કે ત્રિકોણમાં ત્રણ બાજુઓ હોય અને લંબચોરસમાં ચાર બાજુ હોય, તો આ વિધાન કેવું છે? તો કે સાચું. હવે એ જ રીતે જોઈશું પ્રશ્ન નંબર 5. કેરમ બોર્ડનો આકાર લંબચોરસ હોય છે. હવે આપણે આગળ કેરમનું ઉદાહરણ જોઈ ગયા, તો એમાં કેરમ નહીં ચોરસની ચારે ચાર બાજુઓ સરખી હોય તો કેરમનો આકાર ચોરસ હોય, તો આ વિધાન કેવું આવશે? ખોટું, કેમ કે આમાં આપણને લંબચોરસ કીધું છે, તો આપણે કરીશું એમાં ખોટાની નિશાની. હવે આપણે આગળ જોઈશું પેજ નંબર 5. પ્રશ્ન નંબર 4. આપેલી આકૃતિઓમાં કયા કયા આકારો જોવા મળે છે? આકારોના નામ લખો. હવે આપણને એક નીચે ચિત્ર આપેલું છે, તેમાં આપણે આકાર ગોતીને તેના નામ સામે લખીશું. તો પહેલો આપણને આકાર આપ્યો છે ત્રણ ખૂણાવાળો ત્રિકોણ, તો આપણે સામે લખીશું ત્રિકોણ. હવે એની નીચે આપ્યા છે આપણને બે ગોળ, તો આપણે લખીશું સામે ગોળ. એ જ રીતે નીચે આપણને લીલા રંગના બે ચોરસ આપેલા છે, ચારે ખૂણા સરખા હોય એવા,
તો સામે લખીશું ચોર સવ. એવી જ રીતે એક વાદળી રંગ અને એક પીળા રંગનું આપણને લંબચોરસ દેખાય છે. લંબચોરસમાં બે બાજુ લાંબી અને બે ટૂંકી હોય તો આપણે સામે લખીશું લંબ ચોરસ. એવી જ રીતે હવે આપણને બાજુમાં બીજું ચિત્ર આપેલ છે, તેમાં એક ત્રણ ખૂણાવાળું ત્રિકોણ દેખાય છે તો આપણે તો સામે લખીશું ત્રિકોણ. હવે બે સામ સામેની બાજુઓ સરખી હોય તેવું લંબચોરસ દેખાઈ રહ્યું છે તો આપણે એની અંદર લખીશું લંબ ચોરસ. અને છેલ્લે દેખાઈ રહ્યું છે આપણને એક પીળા રંગનું ગોળ તો સામે લખીશું ગોળ. હવે પછી નીચે જોઈશું પ્રશ્ન નંબર 5. આપેલી આકૃતિ જુઓ, આકારો ગણો અને જવાબ લખો. હવે આપણને નીચે આકૃતિ આપેલી છે એના ઉપરથી આપણે રંગ ગોતી અને તેના આકારો ગણીને લખીશું. તો પહેલો પ્રશ્ન છે કેટલા ચોરસ છે. હવે આપણે કયા રંગના ચોરસ ગોતવાના, તો કે બીટ કલરના. તો હવે આપણે બીટ કલરના ચોરસ ગણીશું તો કે એક અને બે. તો આપણે જવાબમાં લખીશું બ ગળે બે. હવે એવી જ રીતે નીચે બીજો પ્રશ્ન આપેલો છે કેટલા લંબચોરસ છે. રંગ આપ્યો છે આપણને વાદળી, તો આપણે વાદળી રંગના લંબચોરસ ચિત્રની અંદર ગોતીશું તો કે એક બે ત્રણ ચાર અને પાંચ. તો આપણે જવાબમાં લખીશું 5 × 5. હવે એવી જ રીતે નીચે આપ્યો છે પ્રશ્ન નંબર 3, કેટલા ગોળ છે. હવે પિંક કલરના ગોળ કીધા તો કે 1, 2 અને 3. તો જવાબ આવશે 3. હવે પછી જોઈશું એની નીચેનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 6, આપેલી આકૃતિઓ જુઓ અને બાજુમાં બતાવ્યા પ્રમાણે રંગ પૂરો. હવે નીચે આપણને એક જોકર જેવું ચિત્ર દેખાઈ રહ્યું છે, તેમાં બાજુમાં આકારો આપેલા છે, એમાં જે રંગ કીધો છે તે મુજબ આપણે રંગ પૂરીશું. તો ચોરસમાં લાલ રંગ, સ્ટારમાં લીલો રંગ, ગોળમાં વાદળી રંગ, લંબચોરસમાં પીળો રંગ અને ત્રિકોણમાં ગુલાબી રંગ. તો આ જ રીતે આપણે ચોરસની અંદર રંગ પૂરવાના છે. સ્ટાર આવે ત્યાં લીલો રંગ, ત્રિકોણ આવે ત્યાં ગુલાબી રંગ, ચોરસ આવે ત્યાં લાલ રંગ, ગોળ આવે ત્યાં વાદળી રંગ અને લંબચોરસ આવે ત્યાં પીળો રંગ પૂરી આખું ચિત્ર પૂર્ણ કરીશું. તો ચાલો હવે આપણે જોઈશું પેજ નંબર 6, એનો અંદરનો ટોપિક વાકી એટલે કે વક્ર અને સપાટ એટલે કે સમતલ સપાટી. હવે એમાં નીચે જોઈશું સપાટીનો પ્રકાર સમજવા માટે આપેલ વસ્તુને સ્પર્શ કરવાથી તેની સમજ મળે છે. એટલે આપણે ગમે તે વસ્તુને અડી તો જ આપણને ખબર પડે કે તે વસ્તુ સપાટ છે કે વાકી એટલે કે વળાંકવાળી છે. હવે એની અંદર જોઈએ તો પહેલી સપાટી વક્ર સપાટી, એમાં આપણને નીચે ચિત્ર આપેલું છે બોલનું, એટલે આપણે કે દડાને જોઈ જ શકીએ છીએ કે તેની સપાટી સપાટ હોય નહીં, ફરતી વળાંકવાળી હોય એટલે કે વાકી હોય. હવે એ જ રીતે બાજુમાં બીજું ઉદાહરણ આપ્યું છે ડાગલાની ટોપી એટલે કે શંકુ આકારનું, તો એમાં એમ જ હોય આ એની સપાટી કેવી હોય તો કે વાકી, ફરતી ગોળ ગોળ હોય, સપાટ એટલે કે સીધી હોય નહીં. હવે એ જ રીતે બાજુમાં એવી સમતલ સપાટી, એમાં નીચે આપણને ઉદાહરણમાં આપેલું છે બોક્સ. હવે બોક્સને આપણે જોઈ જ શકીએ છીએ કે બોક્સને આપણે જી બાજુ ઊભું રાખી તે બાજુ ઊભું રહી શકે એટલે કે એની બધી બાજુઓ સપાટ હોય. સપાટ એટલે કે એની સપાટી કેવી હોય તો કે સમતલ. હવે બાજુમાં ચોથું ઉદાહરણ આપ્યું છે વક્ર અને સમતલ સપાટી. હવે તો એની નીચે આપણને એક પીપનું ચિત્ર આપ્યું છે. હવે પીપને ઊભો રાખી તો એની સપાટી કેવી હોય તો કે સપાટ એટલે સમતલ હોય. એને ઊભું રાખી તો રહી શકે અને આડું રાખી તો એ ગોળ ગોળ ફરે, એટલે આડી સપાટી એની વક્ર આવે અને ઊભું રાખી તો એની સપાટી સમતલ આવે, એટલે એ બંને સપાટીમાં આવે. પીપનું આકાર કેવો હોય તો કે વાકી સપાટી અને સમતલ સપાટી બંને સપાટીમાં એનો સમાવેશ થાય. હવે છેલ્લું ચિત્ર આપણને આપેલું છે સમતલ સપાટી. સમતલ સપાટીમાં આપણને ઉદાહરણ આપ્યું છે પાસાનું, તો પણ પાસાની બંને બાજુ બધી બાજુઓ છે, 6 બાજુઓ કેવી હોય તો કે સરખી, જી બાજુ ઊભો રાખી એ બાજુ રહી શકે, બધી બાજુઓ એની સપાટ હોય એટલે એને કેવી સપાટી કહેવાય તો કે સમતલ. હવે આ બધી સપાટીઓના ચિત્ર અને ઉદાહરણને આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં જવાબ લખો. હવે એની અંદર આપણે જોઈશું પ્રશ્ન નંબર 1, પુસ્તકની સપાટી કેવી હોય છે. હવે નીચે આપણને ઓપ્શન આપેલા છે અ વાકી, બ સપાટ, ક ખરબચડી, ડ વાકી અને ખરબચડી. હવે આપણે ચોપડીનું ચિત્ર જોઈ જ ગયા છીએ કે ચોપડીની બે બાજુઓ લાંબી અને બે બાજુઓ ટૂંકી હોય અને એને આડી ઊભી રાખી શકીએ એટલે એ કેવી સપાટી આવશે તો કે સપાટ. એને ચોપડીને આપણે નીચે રાખી તો એ રહી શકે અને એને ઉપર હાથ ફેરવી તો એ સપાટી કેવી દેખાય આપણને સપાટ, તો એની અંદરનો જવાબ આવશે બ. તો એને જવાબમાં લખીશું બ.
હવે આવશે પ્રશ્ન નંબર 2 રમવાના પાસાની સપાટી કેવી કહેવાય હવે આપણે આગળ જોઈ જ ગયા હમણાં એબીસીડી લખેલો આપણને પાસો આપ્યો તો તેમાં બધી બાજુઓ સપાટ હતી તો એને સપાટી કેવી આવે તો કે સપાટ આપણે ઓપ્શનમાં જોઈશું અ વાકી બ સપાટ ક ખરબચડી ડ એક પણ નહીં તો હવે જવાબ કયો આવશે તો કે સપાટ તો આપણે જવાબ લખીશું ઓપ્શનની અંદર બ તો ચોરસમાં આપણે જવાબમાં લખીશું બ હવે એવી જ રીતે નીચે જોઈશું પ્રશ્ન નંબર 3 પાણી ભરવાનું પીપ કેવી સપાટી ધરાવે છે હવે આપણે આગળ ઉદાહરણમાં આવી જ ગયું પાણી ભરવાનું પીપ ઊભું રાખી તો એની સપાટી સમતલ આવે અને આડું રાખી તો એની સપાટી વાકી આવે તો હવે આપણે જવાબમાં ગોતીશું એવો જવાબ ક્યાં જોવા મળે છે આપણને અ વાકી બ સપાટ ક વાકી અને સપાટ ડ એક પણ નહીં હવે તો આપણે જવાબમાં આપણને ક જવાબમાં આપ્યો હે વાકી અને સપાટ તો આપણે બોક્સની અંદર જવાબ લખીશું ક એ જ રીતે નીચે પ્રશ્ન આપ્યો છે 4 બોક્સ કેવી સપાટી ધરાવે છે હવે ઉપર આપણે જોયું બોક્સનું ઉદાહરણ આવ્યું હતું તેમાં બધી બાજુ આપણે જે બાજુ બોક્સને ઊભું રાખી તે બાજુ ઊભું રહી શકતું હોય અને એની ઉપર હાથ ફેરવી તો એ બધી સપાટી આપણને સપાટ લાગતી હતી સપાટ એટલે કે સમતલ હવે તો આપણે ઓપ્શનમાં જોઈશું કે કયો જવાબ સાચો છે હવે અની અંદર લખ્યું છે વાકી બની અંદર વક્ર કની અંદર સમતલ ડની અંદર વક્ર અને સમતલ તો જવાબ આવશે ક સમતલ તો આપણે બોક્સની અંદર લખીશું ક એવી જ રીતે આપણે નીચેના પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર 8 આપેલ વસ્તુઓને તેની સપાટી સાથે જોડો હવે નીચે આપણને ઘણા બધા ચિત્ર આપેલા છે અને સપાટીઓના નામ લખેલા છે હવે જે ચિત્ર જેની સાથે બંધ બેસે તેને આપણે જોડવાનું છે તો પહેલું ચિત્ર સફરજન બીજું બોક્સ ત્રીજું પીપ હવે તો પહેલાં જોડી દઈએ એક બાજુના ચિત્રને તો સફરજનનો આકાર આપણને કેવો લાગે છે કેવી સપાટી દેખાય છે તો કે વાકી એટલે કે વક્ર સપાટી તો આપણે સફરજનના ચિત્રને વક્ર સપાટી સાથે જોડીશું હવે બીજું ચિત્ર એવું બોક્સ તો હવે બોક્સ આપણને જી બાજુ ઊભું રાખી અને હાથ ફેરવી તો એ કેવું લાગે તો કે સમતલ એટલે કે સપાટ લાગે તો હવે એની સપાટી કેવી આવશે તો કે સપાટ તો બીજા બોક્સની અંદર લખેલું છે સપાટ સપાટી તો આપણે તેની સામે બોક્સને જોડી દઈશું હવે એની નીચે એવું ત્રીજું પીપ હવે તો પીપની સપાટી જોઈ આપણે ઊભું રાખી તો એની સપાટી સપાટ આવે અને આડું રાખી તો એની સપાટી વક્ર એટલે કે વાકી આવે તો પીપને આપણે જોડીશું વાકી અને સપાટ બંને લખેલું છે પહેલાં બોક્સની અંદર તો ત્યાં આપણે પીપના ચિત્રને જોડી દઈશું હવે આપણે બીજી લાઈન લઈ તો ત્યાં એવું ચિત્ર લખોટીનું એટલે લખોટીનો આકાર કેના જેવો હોય તો કે દડા જેવો તો દડાની સપાટી કેવી હતી તો કે વક્ર એટલે કે વાકી તો લખોટીની સપાટી પણ કેવી આવશે તો કે વક્ર સપાટી તો એને આપણે છેલ્લે જોડશું વક્ર સપાટી સાથે હવે એવી જ રીતે એવું પરિકર ખૂણા માપવાનું કોણ માપક હા તો એની સપાટીનો આકાર કેવો છે તો કે વળાંકવાળો અને ઊભું નીચે જોઈ તો એના આકારની સપાટી કેવી છે તો કે સીધી એટલે કે સપાટ હવે તો એની બંને સપાટી આવશે ઊભું રાખી નીચે હાથ ફેરવી તો એ સપાટ અને ઉપર હાથ ફેરવી તો એ વક્ર એટલે કે વાકી તો એને આપણે જોડીશું વાકી અને સપાટ સાથે હવે એવી જ રીતે નીચે આપણને ચિત્ર આપેલું છે ઇરેઝર એટલે કે રબરનું ચિત્ર તો એની બંને બધી બાજુઓ સરખી હોય સપાટ હોય એની ઉપર હાથ ફેરવી તો એ ખરબચડું હોય નહીં એટલે બધી બાજુઓ એની સપાટ હોય તો આપણે એને જોડીશું સપાટ સપાટી સાથે હવે એની આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 9 નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે સાચાની અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરો હવે નીચે આપણે જોઈશું પહેલું દડાની સપાટી સપાટ કહેવાય છે હવે આગળ આપણે જોઈ ગયા કે દડાની સપાટી કેવી હોય તો કે વળાંકવાળી એટલે કે વાકી હોય વક્ર હોય તો આ વિધાન કેવું છે તો કે ખોટું તો આપણે સામે કરીશું ખોટાની નિશાની હવે જોઈશું ક્રમ નંબર 2 ગ્લાસની સપાટી વાકી અને સપાટ એમ બંને પ્રકારની હોય હવે આપણે ગ્લાસનું ચિત્ર આપણે જોઈએ જ છીએ ગ્લાસને ઊભો રાખી તો એની નીચેની સપાટી કેવી હોય તો કે સપાટ અને ગ્લાસને આડો રાખી તો એની સપાટી કેવી આવે વાકી એટલે કે એમાં સપાટ આકાર હોય નહીં એટલે એની સપાટી વાકી અને સપાટ બંને પ્રકારની એમ કહેવાય તો આ વિધાન કેવું છે તો કે સાચું તો સાચાની નિશાની કરીશું હવે એ જ રીતે જોઈશું પ્રશ્ન નંબર 3 ચીકુની સપાટી વક્ર હોય છે ચીકુ કેવા આકારનું હોય તો કે ગોળ તો એની સપાટી બોલ જેવી જ હોય તો બોલ એટલે કે દડા જેવી તો બોલની સપાટી પણ વક્ર હોય અને એ જ રીતે આ વિધાન કેવું કહેવાશે તો કે સાચું વક્ર એટલે કે બાકી સપાટી હોય એટલે આપણે કરીશું સાચાની નિશાની એ જ રીતે આગળ જોઈશું પ્રશ્ન નંબર 4 પૈડું વક્ર સપાટી ધરાવતું
નથી હવે પૈડું એવું એટલે પૈડાનો આકાર કેવો હોય તો કે ગોળ હવે આપણને આમાં એમ કીધું પૈડાની સપાટી તો વાકી જ હોય એટલે વક્ર જ હોય તો આપણને આમાં શું કહેવામાં આવ્યું છે વક્ર સપાટી ધરાવતું નથી એટલે આ વિધાન કેવું આવશે ખોટું કેમ કે પૈડાની સપાટી વાકી જ હોય હવે એ જ રીતે જોઈશું પ્રશ્ન નંબર 5 લખોટી સમતલ સપાટી વાળી વસ્તુ છે લખોટીનો આકાર કેવો હોય તો કે ગોળ ગોળમાં આપણે સીધું જોઈ શકી નહીં એને નીચે મૂકી તો એ ગોળ ગોળ જ ફરે તો એ કેવી સપાટી આવે લખોટીની તો કે વક્ર તો આપણને આમાં વિધાનમાં શું કીધું છે લખોટી સમતલ સપાટી વાળી વસ્તુ છે તો આ વિધાન ખોટું છે તો આપણે સામે કરીશું ખોટાની નિશાની એ જ રીતે આપણે નીચેનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર 10 નીચેનામાંથી વક્ર સપાટીવાળી વસ્તુઓ પર રાઉન્ડ અને સમતલ સપાટીવાળી વસ્તુઓ પર ચોરસ કરો નીચે હવે આપણને ઘણા બધા ચિત્ર આપેલા છે એ ચિત્રમાં આપણે જોવાનું છે એમાં વક્ર એટલે કે વાકી સપાટીવાળી વસ્તુઓ ઉપર આપણે ગોળ કરવાનું અને ચોરસ સપાટીવાળી વસ્તુઓ ઉપર આપણે લંબચોરસ કરીશું હવે પહેલું ચિત્ર આપણને ઇરેઝરનું આપેલું છે તો ઇરેઝરની સપાટી કેવી હોય તો કે સપાટ હોય તો એના ઉપર આપણે લંબચોરસ દોરીશું હવે બાજુમાં આપ્યું દડાનું ચિત્ર હવે દડાની સપાટી કેવી હોય તો કે વાકી વાકી એટલે કે વક્ર તો તેના ઉપર આપણે રાઉન્ડ દોરીશું હવે એવી જ રીતે ત્રીજું ચિત્ર લખોટીનું આપ્યું છે તો લખોટી પણ દડા જેવા જ આકારની હોય એટલે એની સપાટી પણ વાકી કહેવાય તો એના ઉપર પણ શું આવશે તો કે ગોળ હવે એવી જ રીતે છેલ્લે ચિત્ર આપ્યું છે લાડવાનું તો લાડવો પણ દડા જેવા જ આકારનો હોય તો એની સપાટી પણ કેવી આવે વાકી તો એના ઉપર પણ આપણે રાઉન્ડ કરીશું એ જ રીતે હવે આપણે નીચેની બીજી લાઇન જોઈશું તો એમાં માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટીનું ચિત્ર આપેલું છે હા તો ફૂટપટ્ટી પણ બંને બાજુ સપાટ જ હોય તો એની સપાટી કેવી કહેવાય તો કે સમતલ એટલે એના ઉપર શું આવશે તો કે લંબચોરસ અથવા ચોરસ આપણે એની માથે આકાર દોરવાનો છે ચોરસ કીધો છે તો ચોરસ દોરીશું હવે એવી જ રીતે બાજુમાં આપણને ચિત્ર આપ્યું છે લાકડીનું તો હવે લાકડીની આકાર કેવો હોય તો કે ફરતી ગોળ ગોળ હોય તેવું આડી રાખી તો એની સપાટી સપાટ આવે આવે નહીં એની સપાટી કેવી આવે તો કે વાકી તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું એ જ રીતે આપણને ત્રીજું ચિત્ર આપેલું છે ચોપડીનું તો ચોપડીની સપાટી કેવી હોય તો કે એના ઉપર હાથ ફેરવી તો એ તે આપણને સપાટ એટલે કે લીસી દેખાય તો એની સપાટી કેવી આવે સમતલ તો એના ઉપર આપણે ચોરસ કરીશું એ જ રીતે આપ્યું છે બાજુમાં દડાનું ચિત્ર તો દડાની સપાટી કેવી હોય તો કે વાકી તો વાકી આવે તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું એ જ રીતે આપણે જોઈશું નીચેની લીટીમાં પહેલું ચિત્ર આપ્યું છે આપણને ફુગાનું તો ફુગાની સપાટી કેવી હોય તો ફુગો આપણે ફૂલાવેલો હોય તો એ ગોળ ઝાકરનું આપણને દેખાય હા તો એની સપાટી કેવી આવશે તો કે વાકી તો વાકી આવે તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું એ જ રીતે એવું બાજુમાં ટમેટાનું ચિત્ર તો ટમેટાની સપાટી પણ એ ગોળ જ આકારનું આપણને દેખાય તો એની સપાટી વાકી આવે સપાટ આવે નહીં તો આપણે જ્યાં વાકી સપાટી આવે તો ત્યાં આપણે રાઉન્ડ દોરવાનું છે તો આપણે ટમેટા ઉપર પણ રાઉન્ડ કરીશું હવે એની બાજુમાં આપણને પેન્સિલનું ચિત્ર આપેલું છે તો આપણે જોઈએ જ છીએ આપણે પેન્સિલ આપણને સપાટ સપાટીવાળી દેખાય નહીં એનો આકાર ફરતો એ ગોળ ગોળ હોય તો એ વક્ર સપાટી હોય વાકી એટલે કે વળાંકવાળી તો આપણે તેના ઉપર પણ રાઉન્ડ કરીશું હવે એની બાજુમાં આપણને ચિત્ર આપ્યું છે કંપાસ બોક્સનું હવે કંપાસ બોક્સને આપણે હાથમાં લઈને જોઈએ તો એની ઉપરના ભાગમાં હાથ ફેરવી તો એ સપાટ જ દેખાય અને નીચે જોઈએ તો એ સપાટ જ દેખાય તો એની સપાટી કેવી હોય તો કે સમતલ તો એના ઉપર આપણે ચોરસ દોરીશું હવે એવી જ રીતે નીચેની લાઇનમાં જોઈએ તો આપણને એક ડાગલાની ટોપી આપેલી છે એની સપાટી ગોળ આપણને દેખાય છે તો એ કેવી હોય તો કે વાંકી એટલે કે વળાંકવાળી હોય તો એના ઉપર આપણે રાઉન્ડ દોરીશું એ જ રીતે બાજુમાં આપણને બીજું બોક્સનું ચિત્ર આપેલું છે બોક્સની સપાટી કેવી હોય ઉપર હાથ ફેરવી તો એ આપણને સપાટ દેખાય તો એના ઉપર આપણે ચોરસ દોરીશું એ જ રીતે હવે બાજુમાં ત્રીજું ચિત્ર લખોટીનું આપેલ છે તો લખોટીની સપાટી વાકી હોય એટલે કે વળાંકવાળી હોય તો તેના ઉપર આપણે રાઉન્ડ કરીશું એ જ રીતે છેલ્લી ચોપડી છેલ્લું આપણને પાછું બુકનું ચિત્ર આપેલું છે આગળ જોયું જ આપણને બુકનું ચિત્ર આપેલ દીધેલ છે હા તો એમાં કેવી સપાટી હતી બુકની તો કે સપાટ તો આપણે આમાં પણ સપાટ ગણીશું તેના ઉપર આપણે ચોરસ કરીશું હવે નીચે જોઈશું આપણે પ્રશ્ન નંબર 11 આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે તમારી પેન્સિલની સપાટી કેવી છે હવે આપણે જોયું તો કે પેન્સિલની સપાટી કેવી હોય તો અમુક પેન્સિલને આપણે ઊભી રાખીને હાથ ફેરવી તો એ નીચે સપાટ હોય અને આડી રાખી તો એની સપાટી ગોળ ગોળ ફરે એટલે કે વળાંકવાળી હોય તો એમાં બંને સપાટી આવશે વક્ર સપાટી અને સમતલ સપાટી હવે આપણે નીચે જોઈશું પ્રશ્ન નંબર 12
ફુલાવેલા ફુગાની સપાટી કેવી હોય? હવે ફુલાવેલ ફુગો આપણે જોયું તેનો આકાર કેવો હોય, તો કે લંબગોળ જેવો હોય. હવે તો એને નીચે રાખીને આપણે હાથ ફેરવી તો એ સીધો જ જાય નહીં, એટલે એની સપાટી સપાટ હોય નહીં. કેવી હોય? તો કે વળાંકવાળી. તો એને જવાબમાં આપણે લખીશું વક્ર સપાટી. તો આપણે હવે પછી જોઈશું પેજ નંબર 8, એની અંદરનો ટોપિક સરકે અને ગબડે. સરકે એટલે કે જે વસ્તુને ધક્કો મારી અને આગી વહી જાય એટલે કે દૂર ખસી જાય તો એને કેવું કહેવાય? તો કે સરકવું. અને ગબડે એટલે કે જે વસ્તુને ધક્કો મારી તો ગોળ ગોળ ફરતી જાય એટલે એને કહેવાય ગબડે. હવે આપણે એની નીચે જોઈશું સપાટી પર રહેલી વસ્તુઓને ધક્કો મારી ખસેડતા કેટલીક વસ્તુઓ સરકે છે અથવા તો ગબડે છે. જેમ કે આપણે ઉદાહરણમાં જોઈએ તો પહેલું તો કે ગબડે એવી વસ્તુઓ કઈ કઈ આવે? તો કે લખોટી, સ્ટ્રોબેરી, ઈંડું, નારંગી, દડો, ટમેટું અને પેન્સિલ. હવે ઉપર જોઈ તો એવી બાજુમાં સરકે એવી વસ્તુઓ, તો સરકે એવી વસ્તુઓમાં કઈ કઈ આવે? તો કે સ્કૂલ બેગ, નાસ્તાનો ડબ્બો, માપપટ્ટી, પેન્સિલ બોક્સ, પુસ્તક, વાટકો અને રબર. હવે બાજુમાં એવું આપણને જોઈએ આગળ તો કે સરકે અને ગબડે. હવે એ વસ્તુ એવી હોય કે આડી રાખી તો સરકે અને ઊભી રાખી તો ગોળ ગોળ ફરે એટલે કે ગબડે. તો એવી વસ્તુઓ કઈ કઈ આવે? તો કે કાચ એટલે કે અરીસો, ચક્ર એટલે કે પૈડું, સિક્કો એટલે કે સિક્કો રૂપિયાનો આવે, પછી નીચે પાણીની બોટલ, પછી એપું જન્મદિવસની ટોપી અને વીટી, અને છેલ્લું ચિત્ર એ પૂછે ગોળ ડબી. આટલી વસ્તુ એવી છે કે જે સરકે અને ગબડે બંનેમાં પરિવર્તન એનું થાય. હવે આના ઉપરથી આપણને નીચે ઘણા ખરા પ્રશ્નો આપેલા છે. તો આપણે નીચે જોઈએ વસ્તુ સરકે કે ગબડે તેનો આધાર તેની સપાટી પર અને તેને કેવી સ્થિતિમાં રાખી ધક્કો મારવામાં આવે છે તેની પર રહેલો છે. હવે જો આ ઉપર મેં કીધું કે એ વસ્તુને ધક્કો મારી અને એની સપાટી હોય એ ઉપર એનો આધાર હોય કે એ સરકે છે કે ગબડે છે. અમુક વસ્તુ એવી હોય ધક્કો મારી તો એ સરકી જાય એટલે કે આગી વહી જાય, દૂર વહી જાય હોય એનાથી. અને અમુક વસ્તુ એવી ગોળ હોય કે એને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતી જાય એટલે એને કેવી કહેવાય? ગબડે એવી. તો હવે આપણે આગળના પેજમાં એનો અભ્યાસ કરીશું. હવે જોઈશું પેજ નંબર 9, પ્રશ્ન નંબર 13. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં જવાબ લખો. હવે એની અંદરનો આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 1, દડા જેવી ગોળ વસ્તુ જમીન પર ગોળ ગોળ ફરતી દૂર જાય તેને શું કહેવાય? હમણાં આપણે જોયું કે ગોળ ગોળ વસ્તુઓ ફરતી જાય તેને શું કહેવાય? તો કે ગબાડવું. તો હવે આપણે ઓપ્શનમાં જોઈશું એવો જવાબ છે કે નહીં. અ સરકવું, બ ગબડવું, ક ઉડવું અને ડ ભાગવું. તો ગોળ ગોળ ફરે એને શું કહેવાય? ગબડે એવું કહેવાય. તો એનામાં આપણે ઓપ્શન આપ્યો છે બ ગબડવું. તો આપણે જવાબમાં લખીશું બ. હવે એ જ રીતે નીચે જોઈશું પ્રશ્ન નંબર 2, બોક્સને જમીન પર ધક્કો મારતા તે દૂર જાય તેને શું કહેવાય? નીચે આપણને ઓપ્શન આપેલા છે અ સરકવું, બ ગબડવું, ક ઉડવું અને ડ ભાગવું. હવે આપણને એમ કીધું કે વસ્તુઓને જમીન ઉપર રાખી બોક્સને અને ધક્કો મારી તો એ દૂર વહી જાય તો એને શું કહેવાય? તો કે સરકી જાય, હોય ત્યાંથી ક્યાં વયું જાય? દૂર. તો જવાબ આવશે અ સરકવું. તો આપણે બોક્સની અંદર લખીશું અ. હવે નીચે જોઈશું પ્રશ્ન નંબર 3, ઈંડાને જમીન પર ધક્કો મારતા તે ખાલી જગ્યા. હવે નીચે ઓપ્શનમાં જોઈશું ખાલી જગ્યામાં શું જવાબ આવશે? અ સરકે, બ ગબડે, ક ઉડે અને ડ સ્થિર રહે. હવે ઈંડાને આપણે જમીન ઉપર ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતું જાય તો એને ગબડે એવું કહેવાય? તો આપણે જવાબમાં આવશે બ ઓપ્શન, એટલે કે ગબડે. તો આપણે બોક્સની અંદર લખીશું બ. હવે એ જ રીતે નીચે જોઈશું પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કોને ધક્કો મારતા તે ગબડશે. હવે આપણે ઓપ્શન નીચે 4 આપેલા છે એમાંથી ગોતવાનું છે કે કઈ વસ્તુ ગબડે એટલે કે ગોળ ગોળ ફરતી જાય. હવે અ નારંગી, બ ટમેટું, ક લખોટી, ડ માં પૂછે આપેલ તમામ. હવે પેલું જોઈએ નારંગી, તો નારંગી પણ કેવી હોય? ગોળ. તો એ ગોળ ગોળ ફરે તો કે હા. તો બાજુમાં બીજો ઓપ્શન આપ્યો છે ટમેટું, તો કે એ ગોળ ગોળ ફરે, ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતું જાય તો એ પણ કેવું આવશે? ગબડે એવું. પછી એ જ રીતે આપી ત્રીજી લખોટી, પણ લખોટીનો આકાર પણ કેવો હોય? તો કે ગોળ, એ પણ ગોળ ગોળ ફરે અને ગબડે. તો એ ત્રણે ત્રણ જવાબ સાચા છે. તો આપણને ડમાં ઓપ્શન આપ્યો છે આપેલ તમામ, તો જવાબમાં આવશે ડ આપેલ તમામ, એટલે કે ત્રણે ત્રણ વસ્તુઓ ગોળ ગોળ ફરે એટલે કે ગબડે એવી છે. હવે એ જ રીતે જોઈશું પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કોને ધક્કો મારતા તે ગબડી પણ શકે અને સરકી પણ શકે.
હવે નીચે આપણને ચાર ઓપ્શન આપ્યા છે એમાં ગબડે અને સરકે એવી બંને વસ્તુ કઈ છે તો કે પહેલું ઓપ્શન આપ્યો છે અ નારંગી બ માપપટ્ટી ક રબર અને ડ પાણીની બોટલ હવે પહેલું જોઈ નારંગી તો એ ખાલી ગોળ ગોળ જ ફરે એને ધક્કો મારી તો એ સરકી શકે નહીં હવે બીજું એ પૂ માપપટ્ટી એ ખાલી એને ધક્કો મારી તો એ સરકી શકે ગોળ ગોળ ફરે નહીં એટલે કે ગબડી શકે નહીં હવે ત્રીજું એ પૂ રબર એને એમ રબરને આપણે નીચે મૂકીને ધક્કો મારી તો એ દૂર જાય એટલે એ સરકી શકે પણ ગોળ ગોળ ફરે નહીં હવે ડ ઓપ્શન આપ્યો છે આપણને પાણીની બોટલ હવે પાણીની બોટલને આપણે ઊભી રાખીને ધક્કો મારી તો એ દૂર હોય જાય એટલે કે એ સરકી પણ શકે અને હવે એને પાણીની બોટલને આપણે આડી રાખીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતી આગળ જાય એટલે કે ગબડી શકે તો પાણીની બોટલ સરકી પણ શકે અને ગબડી પણ શકે તો જવાબમાં આવશે ડ તો આપણે બોક્સની અંદર લખીશું ડ હવે એ જ રીતે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 14 નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે સાચાની અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરો હવે ખરા ખોટા એવા તો આપણે નીચેનામાં પહેલું જોઈશું ચોરસ બોક્સને ધક્કો મારતા તે દૂર ખસે તેને ગબડવું કહેવાય હવે આપણને શું વિધાનમાં કીધું છે કે ચોરસ બોક્સ હોય એને ધક્કો મારી તો એ દૂર જાય તો એને ગબડવું કહેવાય તો કે ના આ વિધાન કેવું છે ખોટું એને શું કહેવાય તો કે સરકવું કહેવાય ધક્કો મારી તો દૂર વહી જાય એને શું કહેવાય તો કે સરકવું તો આ વિધાન ખોટું છે તો આપણે કરીશું એમાં ખોટાની નિશાની હવે એ જ રીતે પ્રશ્ન નંબર નીચે 2 ઢોલક સરકતી અને ગબડતી વસ્તુ છે હવે આપણને ઢોલકની ઉદાહરણ આપ્યું છે કે ઢોલકને આપણે ઊભું રાખી તો એને ધક્કો મારી તો એ દૂર વહી જાય એટલે એ સરકી પણ શકે હવે ઢોલકને આપણે આડું રાખીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતું દૂર જાય એટલે એમાં બે ક્રિયા જોવા મળે સરકે અને ગબડે તો આ વિધાન કેવું છે તો કે સાચું તો આપણે એની સામે સાચાની નિશાની કરીશું હવે નીચે જોઈશું પ્રશ્ન નંબર 3 ગોળ સપાટી ધરાવતી વસ્તુઓનો ટાવર બનાવી શકાય નહીં હવે ગોળ વસ્તુવાળી સપાટી એટલે કે ગબડે એવી વસ્તુ હોય એનો આપણે ટાવર બનાવવો હોય તો બનાવી શકાય કેમ કે એના ઉપર વસ્તુ રહે નહીં એક વસ્તુ ઉપર આપણે બીજી વસ્તુ રાખવી હોય તો એ રહી શકે નહીં તો આ વિધાન કેવું છે તો કે સાચું તો આપણે સામે સાચાની નિશાની કરીશું હવે પ્રશ્ન નંબર 4 પુસ્તકને ધક્કો મારતા તે ગબડે છે હવે આપણને ચોપડીનું ઉદાહરણ આપ્યું છે કે ચોપડીને આપણે ધક્કો મારી તો એ દૂર વહી જાય પણ ગોળ ગોળ ફરતી જાય નહીં એટલે કે એ ગબડે છે એવું આપ્યું છે તો આ વિધાન કેવું છે તો કે ખોટું કેમ કે પુસ્તકને ધક્કો મારી તો એ સરકે ગબડે નહીં એટલે આ વિધાન ખોટું છે તો આપણે સામે ખોટાની નિશાની કરીશું એ જ રીતે નીચે જોઈશું પ્રશ્ન નંબર 5 વીટીને ધક્કો મારતા તે સરકી પણ શકે અને ગબડી પણ શકે હવે વીટીને આપણે ઊભી રાખીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતી આગળ વધે એટલે કે ગબડે અને વીટીને આપણે આડી રાખીને ધક્કો મારી તો એ આગી વહી જાય એટલે કે દૂર ખસી જાય તો એ સરકી જાય આ તો વીટી આપણને સરકી પણ શકે અને ગબડી પણ શકે તો આ વિધાન કેવું છે તો કે સાચું તો આપણે સામે સાચાની નિશાની કરીશું હવે આગળનો પ્રશ્ન જોઈશી તો પ્રશ્ન નંબર 15 ખાલી જગ્યા પૂરો હવે આપણને ખાલી જગ્યા એવી તો એની નીચેનું જોઈશું આપણે પહેલો ક્રમ લખોટી ખાલી જગ્યા છે બાજુમાં આપણને ઓપ્શન આપ્યા છે ગબડે સરકે ગબડે અને સરકે ત્રણ ઓપ્શન આપ્યા છે ગબડે અને સરકે બંને હવે લખોટીનું ઉદાહરણ લઈએ તો લખોટી ગોળ ગોળ ફરે એટલે એમાં શું થાય તો કે ગબડે હવે એને આ નીચે મૂકીને ધક્કો મારી તો એ સરકી શકે નહીં તો એની અંદર જવાબમાં આવશે ગબડે તો આપણે ગબડે ખાલી જગ્યામાં જવાબ લખીશું અને જવાબની નીચે લીટી દોરીશું એ જ રીતે આગળ જોઈએ ક્રમ નંબર 2 પાણીની બોટલને ધક્કો મારતા તે ખાલી જગ્યા હવે એમાં ઓપ્શન આપ્યા છે ગબડે સરકે કે ગબડે અને સરકે હવે પાણીની બોટલને આપણે ઊભું રાખીને ધક્કો મારી તો એ સરકે અને આડી રાખીને ધક્કો મારી તો એ ગબડે તો એમાં બંને વસ્તુ આવશે ગબડે અને સરકે ખાલી જગ્યામાં આપણે જવાબ લખીશું અને સાચા જવાબની નીચે આપણે લીટી દોરીશું એ જ રીતે જોઈશું ક્રમ નંબર 3 પૈડાને ધક્કો મારતા તે ખાલી જગ્યા હવે એને ઓપ્શન આપ્યા છે ગબડે અને સરકે ત્રણ ઓપ્શન આપ્યા છે હવે પૈડાને ઊભું રાખીને આપણે ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતું ગબડે હવે પૈડાને આપણે આડું કરી નાખીને ધક્કો મારી તો એ સરકી જાય એટલે કે હોય ત્યાંથી દૂર વયું જાય તો પણ એમાં પણ બંને ક્રિયા થશે ગબડે અને સરકે તેમાં પણ ખાલી જગ્યામાં જવાબ લખીશું અને સાચા જવાબની નીચે લીટી દોરીશું એ જ રીતે ક્રમ નંબર 4 પેન્સિલ બોક્સને ધક્કો મારતા તે ખાલી જગ્યા હવે એમાં જવાબમાં એ પૂછે ગબડે અને સરકે ત્રણ ઓપ્શન આપણને આપેલા છે તો પેન્સિલના બોક્સને આપણે નીચે રાખીને ધક્કો મારી તો એ સરકી શકે ગોળ ગોળ ફરે નહીં તો એના જવાબમાં આવશે સરકે સાચો જવાબ લખીને સાચા જવાબની નીચે આપણે લીટી દોરીશું એ જ રીતે આગળ જોઈશું ક્રમ નંબર 5 સિક્કાને ધક્કો મારતા તે ખાલી જગ્યા હવે ઓપ્શનમાં એ પૂછે ગબડે સરકે
ગબડે અને સરખે ત્રણ ઓપ્શન આપેલા છે. હવે સિક્કાને આપણે ઊભો રાખીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતો ગબડે, અને સિક્કાને આપણે આડો રાખીને ધક્કો મારી તો એ દૂર વઈ જાય એટલે કે સરકી જાય. તો એમાં બંને જવાબ આવશે ગબડે અને સરકે. આપણને ઓપ્શન છેલ્લો આપેલો જ છે, તેની નીચે લીટી દોરી અને ખાલી જગ્યામાં જવાબ લખીશું. હવે એ જ રીતે આપણે આગળ જોઈશું પેજ નંબર 10, એની અંદર પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કઈ વસ્તુ ગબડે છે વિચારો, કેમ ગબડતી વસ્તુઓ નીચે સાચું કરો. હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે નીચેની વસ્તુ આપી છે એમાંથી કઈ વસ્તુ ગબડે એટલે કે ગોળ ગોળ ફરે છે. હવે એવી વસ્તુ ગોતીને આપણે સાચું કરવાનું, એને કેમ ગબડે તો એનો આપણે જવાબ આપીશું. હવે પહેલું આપણને એ પૂછે કલર બોક્સ. કલર બોક્સને આપણે ધક્કો મારી તો એ દૂર ખસી જાય પણ ગોળ ગોળ ફરે નહીં, એટલે તેમાં સાચાની નિશાની આવશે નહીં. હવે બીજું એવું ચિત્ર ગાજરનું. હવે ગાજરને આપણે આડું રાખીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતું દૂર ખસે, એટલે એ કેવી વસ્તુ આવે ગબડે એવી, કેમ કે એની સપાટી કેવી હોય ગોળ હોય એટલે નીચેમાં રાખીને ધક્કો મારી તો એ વસ્તુ ગબડે. હવે એ જ રીતે ત્રીજું ચિત્ર એવું ચોપડીનું. હવે ચોપડીને આડી રાખીને આપણે ધક્કો મારી તો એ સરકી શકે, ગોળ ગોળ ફરતી ગબડી શકે નહીં, તો એની અંદર સાચું આવશે નહીં. હવે એવી જ રીતે છેલ્લું ચિત્ર એવું નારંગીનું. હવે નારંગીને આપણે નીચે મૂકીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતી આગળ જાય, તો એને ગબડતી વસ્તુ કહેશું, તો આપણે એની નીચેના બોક્સમાં સાચું કરીશું. હવે એ જ રીતે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 17. હવે નીચેનામાંથી કઈ વસ્તુ ગબડે છે વિચારો, કેમ ગબડતી વસ્તુ નીચે સાચું કરો. હવે આમાં જેમ આપણે ઉપર જોયું તેમ જ આપણે નીચેના પ્રશ્નમાં જોવાનું છે, ગબડતી વસ્તુ ગોતી અને તેને સામેના બોક્સમાં સાચું કરીશું. હવે પહેલું ચિત્ર એવું દડાનું. હવે દડાને આપણે નીચે રાખીશું અને ધક્કો મારીશું તો એ ગોળ ગોળ ફરતો આગળ જશે એટલે કે ગબડશે, તો એની અંદરના બોક્સમાં આપણે સાચું કરીશું. બાજુમાં એવું આપણને ચોપડીનું ચિત્ર. તો હવે ચોપડીને નીચે આપણે ધક્કો રાખી નીચે મૂકીને ધક્કો મારીશું તો એ તે સરકશે, ધક્કો મારી તો એ દૂર વઈ જાય ગોળ ગોળ ફરશે નહીં, તો એની અંદર આપણે સાચાની નિશાની કરશું નહીં. હવે એ જ રીતે ત્રીજું ચિત્ર એવું માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટીનું. હવે ફૂટપટ્ટીને નીચે રાખી તો એ નીચે રાખીને ધક્કો મારી તો એ સરકી શકે ગબડી શકે નહીં, તો એની અંદર સાચાની નિશાની આવશે નહીં. એ જ રીતે છેલ્લું ચિત્ર એવું સ્ટ્રોબેરીનું. હવે સ્ટ્રોબેરીને આપણે નીચે રાખી અને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતી આગળ જાય એટલે કે એ ગબડી શકે, તો એની અંદર આપણે સાચાની નિશાની કરીશું. હવે નીચે જોઈશું પ્રશ્ન નંબર 18. નીચે આપેલી વસ્તુઓમાંથી સરકતી વસ્તુના બોક્સમાં લાલ રંગ, ગબડતી વસ્તુના બોક્સમાં લીલો રંગ અને સરકતી અને ગબડતી બંને પ્રકારની વસ્તુઓમાં વાદળી રંગ પૂરો. હવે આપણને શું કીધું, જે વસ્તુ સરકી શકે તેમાં લાલ રંગ, જે વસ્તુ ગબડી શકે તેમાં લીલો રંગ, અને સરકે અને ગબડે બંને વસ્તુમાં આપણે વાદળી રંગ પૂરીશું. હવે નીચે આપણને ઘણા બધા ચિત્ર આપ્યા છે, એ ચિત્રને આધારે આપણે રંગ પૂરીશું. હવે આપણે જોઈશું ચિત્ર પહેલું. આપણને પહેલું ચિત્ર ડમ્બલ્સનું આપેલું છે, તો ડમ્બલ્સને આપણે આડું રાખીને ધક્કો મારી તો એ ગબડે, તો આપણે તેમાં પૂરીશું લીલો રંગ. હવે એની નીચે આપણને ચિત્ર એ પૂછે દડાનું. હવે દડાને નીચે રાખીને ધક્કો મારી તો એ પણ ગબડી શકે, તો એમાં પણ કેવો રંગ આવશે તો કે લીલો. એની નીચે આપણને બેટનું ચિત્ર એવું છે. હવે બેટને આપણે નીચે રાખીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરે નહીં, ધક્કો મારી તો એ દૂર ખસી જાય એટલે કે એ સરકી શકે, તો એમાં આપણે સરકે એમાં કેવો રંગ આવે તો કે લાલ. હવે એ જ રીતે બાજુની બીજી લાઈન જોઈશું તો એમાં ABCDના અક્ષરવાળા પાસા આપેલા છે, તો હવે એને નીચે રાખીને આપણે ધક્કો મારી તો એ દૂર ખસી જાય, તો એ પણ કેવી વસ્તુ આવશે તો કે સરકે એવી, તો એમાં આપણે પૂરી શુભું લાલ રંગ. હવે નીચે આપી છે વાંસળીનું ચિત્ર આપ્યું છે. વાંસળીને નીચે રાખીને આપણે ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતી જાય એટલે એ ગબડે એવી વસ્તુ આવે, તો આપણે એમાં કેવો રંગ પૂરીશું તો કે લીલો. એ જ રીતે નીચે ચિત્ર આપેલું છે નારંગીનું. નારંગીને આપણે નીચે મૂકીને ધક્કો મારી તો એ પણ ગબડતી ગબડતી જાય, તો એમાં પણ આપણે લીલો રંગ પૂરીશું. હવે એની બાજુમાં ત્રીજી લાઈન જોશું તો એમાં આપણને ડ્રમનું ચિત્ર આપેલું છે. હવે ડ્રમને આપણે નીચે રાખશું સીધું તો એને ધક્કો મારશું તો એ દૂર ખસી જાય એટલે એ સરકશે, અને આપણે આડું રાખીને ધક્કો મારીશું તો એ ગોળ ગોળ ફરતું જાય એટલે એમાં આપણે ગબડે અને સરકે બંને પ્રકારની ક્રિયા જોવા મળે, તો આપણે એમાં બંને પ્રકારની ક્રિયા આવે એમાં આપણે વાદળી રંગ પૂરીશું. હવે એને નીચે આપ્યું છે આપણને માચીસ બોક્સ એટલે કે દીવાસળીનું બોક્સ આપ્યું છે. હવે દીવાસળીના બોક્સને આપણે નીચે રાખીને ધક્કો મારી તો એ સરકી શકે, તો આપણે સરકે એમાં કેવો રંગ પૂરીશું તો કે લાલ. હવે એની નીચે આપેલું છે આપણને વ્હીલ એટલે કે પૈડું આપેલું છે, તો પૈડાને આપણે ઊભું રાખીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરતું ગબડે, અને એને આડું રાખીને ધક્કો મારી તો એ સરકે, તો એમાં બંને ક્રિયા થાય ગબડવાની અને સરકવાની, તો બંને ક્રિયા થાય આપણે એમાં વાદળી રંગ પૂરીશું. હવે એ જ રીતે નીચે જોઈશું આપણે પ્રશ્ન નંબર 19.
કેવી સપાટીવાળી વસ્તુઓને એકબીજા ઉપર ગોઠવવાથી વસ્તુઓનો ટાવર બનાવી શકાય. હવે આપણને હું કીધું કેવી વસ્તુને એકબીજા ઉપર ગોઠવી તો ટાવર બનાવી શકાય. તો આપણે જોઈએ ગયા આગળ કે જે વસ્તુ સપાટ હોય એના ઉપર બીજી વસ્તુ રહી શકે તો એવી જ વસ્તુનો ટાવર બની શકે. તો આપણે જવાબમાં શું લખીશું? સમતલ સપાટીવાળી વસ્તુઓને એકબીજા પર ગોઠવવાથી વસ્તુઓનો ટાવર બનાવી શકાય, કેમ કે સપાટ વસ્તુ હોય એના જ ઉપર બીજી વસ્તુ રહે, બાકી રહે નહીં. હવે એવી જ રીતે આપણે આગળનો બીજો ટોપિક જોઈશું, સિક્કાની રમત. હવે આપણે સિક્કો લેવાનો છે, એના ઉપરથી પ્રવૃત્તિ આવી છે. હવે એમાં જોઈશું અંદર, તો તમારા સિક્કાની આ રમત રમવાનો પ્રયત્ન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ ચોરસમાં લખો. હવે એની અંદર જો આપણને એક હાથનું ચિત્ર દોરેલું છે, એમાં અંગૂઠા અને આંગળીની વચ્ચે એક સિક્કો દેખાય છે આપણને. હવે એ સિક્કાને ગોળ ગોળ ફેરવવાનો કીધો છે. કેવો ફેરવવાનો? ગોળ ગોળ. તો હવે એમાં પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, શું તે સિક્કો દડા જેવો દેખાય છે? હા કે ના? હવે સિક્કાને આપણે ગોળ ગોળ ફેરવી તો એ દડા જેવી સપાટી દેખાય એની? તો કે ના, સિક્કાની સપાટી દડા જેવી હોય નહીં. દડો ફૂલેલો હોય જ્યારે સિક્કો ફૂલેલો હોય નહીં. તો એનો જવાબ આવશે ના. હવે એવી જ રીતે નીચે જોઈશું પ્રશ્ન નંબર બે, શું સિક્કો ગબડે છે? તો કે સિક્કાને આપણે ઊભો રાખીને ધક્કો મારી તો એ ગોળ ગોળ ફરે. તો કે હા. તો આપણે જવાબમાં શેમાં સાચું કરીશું? હા સામેના બોક્સમાં કરીશું. એ જ રીતે હવે નીચે જોઈશું, શું સિક્કો સરકે છે? હા કે ના? હવે એવું કીધું સિક્કાને આપણે આડો રાખીને ધક્કો મારી તો એક જગ્યાએથી દૂર ખસી જાય, તો એટલે કે સરકે. તો કે હા, સિક્કાને નીચે આપણે આડો રાખીને ધક્કો મારી તો એ સરકી શકે. તો આપણે હા સામેના બોક્સમાં સાચાની નિશાની કરીશું. હવે એની નીચેનો પ્રશ્ન જોશું, શું તમે 5 રૂપિયાના સિક્કાને આ રીતે ઊભો રાખી શકો છો? હવે આપણને જો હાથમાં સિક્કો દેખાય છે એ જ રીતે આપણે સિક્કાને ઊભો રાખી શકીશું? તો કે સિક્કો ઊભો રહીએ નહીં. એમાં જવાબમાં આપ્યું છે હા કે ના, તો આપણે ના સામેના બોક્સમાં સાચું કરીશું. હવે બાળમિત્રો, તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછીનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.